નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું પાર્થ. આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પહેલા દેશના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરી લેવામાં આવશે. 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જો કે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે યોજાય છે અને તેમાં મતદાન કોણ કરી શકે છે તે સમજવું આપણા માટે જરૂરી છે. આ પ્રક્રિયા સમજવા થોડી અઘરી પણ લાગશે, કારણ કે તેમાં સામાન્ય ચૂંટણીની જેમ મતગણતરી નથી થતી. અહીં મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદો, લોકસભા અને રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય મતદાન કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર કે જીતનો નિર્ણય મતોની સંખ્યાના આધારે, પરંતુ મતોના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારોને સાંસદ અને ધારાસભ્યોની કુલ મત મૂલ્યના અડધા કરતાં વધુ મત મૂલ્યો મેળવવાના હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સપરન્ટ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે, એટલે કે રાજ્યસભા અને લોકસભાના સાંસદો તેમજ વિધાનસભાના માત્ર એક જ વોટ આપી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ ધારાસભ્યના મત મૂલ્યની, તો જે છે રાજ્યની કુલ વસ્તી સંખ્યાને એ રાજ્યના કુલ ધારાસભ્ય સાથે ભાગવાની હોય છે, અને જે સંખ્યા આવે છે તેને ફરી એકવાર 1000થી ભાગવાની હોય છે. ત્યારબાદ સંખ્યા આવે ત્યારે ધારાસભ્યનું મતનું મૂલ્ય ગણાતું હોય છે, અને ધારાસભ્યના મતને મૂલ્ય જે આવ્યું તેની સાથે રાજ્યના કુલ ધારાસભ્યોની સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય છે, અને એ રાજ્યનું મત મૂલ્ય નીકળે છે. આવી રીતે દેશના બધા જ રાજ્યોનું મત મૂલ્ય મેળવવામાં આવે છે, અને અત્યારે 5,49,495 થઈ રહ્યું છે. જો કે અહીં એ વાત પણ નોંધવી જરૂરી છે કે અહીં જુદા જુદા રાજ્યોની વસ્તીની ગણતરી 1971 પ્રમાણે થાય છે, જે 2026 સુધી માન્ય ગણાશે. હવે સાંસદના મતોનું મૂલ્ય મેળવીએ અને લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોની સંખ્યા થાય છે 776. દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય સંખ્યા જે આવે છે તેને કુલ સાંસદોની સંખ્યાથી ભાગવાનું જે મૂલ્ય મળે છે તે સાંસદોના મતનું મૂલ્ય ગણાય છે. જો કે 708 થઈ રહ્યું છે. હવે એક સાંસદના મત મૂલ્યનો બધા સાંસદોની સંખ્યા સાથે ગુણાકાર કરવાથી બધા સાંસદોનું મૂલ્ય મળતું હોય છે, જે મત મૂલ્ય થાય છે 5,49,408. હવે બધા સાંસદો અને ધારાસભ્યોના મત મૂલ્યને જમા કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પડનારા મતોનું કુલ મૂલ્ય કાઢવામાં આવે છે, જે થઈ રહ્યું છે 10,98,903. આ મત મૂલ્યથી અડધા કરતાં વધારે પણ મત મૂલ્યને જે ઉમેદવાર મળે છે તે ઉમેદવાર વિજય બને છે, અને શપથ લીધા બાદ આ રાષ્ટ્રપતિ દેશના નવા મળે છે.